સુરત કલેક્ટરને કિન્નર સમાજ દ્વારા ધાર્મિક તેમજ અંતિમ ક્રિયા માટે જમીન ફાળવી આપવાની માટેની માંગ સાથે સખી સહેલી ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સખી સહેલી ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ દ્વારા સેવાકીય તેમજ ધાર્મિક આયોજનો કરાયા છે અને કિન્નરની ધાર્મિક તેમજ સામાજિક રીતે રિવાજ બીજા સમાજો થઈ અલગ થયા છે. કિન્નર માતાજીના ઉપાસક હોઈએ છીએ અને ઉપાસના પદ્ધતિ બીજી કરતાં અલગ હોય છે. આ સાથે કિન્નર મૃત્યુ પછી દેહને સમાધિ આપતા હોય છે, તેના માટે હાલ સુરતના નાનપુરા એરિયામાં એક જ જગ્યા છે. હાલમાં ત્યાં પણ હવે જગ્યાની અછત છે, જેથી સુરતના 400થી વધારે કિન્નર હાલમાં ઉધના પાંડેસરા ગોડાદર આસપાસમાં રહેતા હોય છે, જેથી કિન્નર સમાજના ધાર્મિક અને અંતિમ ક્રિયા માટે જમીન ફાળવવાની માંગ કરી હતી. મારું નામ પાયલ કુંવર છે અને હું સુરતની રહેવાસી છું. રજૂઆત એ છે કલેક્ટર સાહેબ પાસે, આજે અમે લોકો રજૂઆત લઈને આવ્યા છે કે અમારે માટે જે અમારી જે અંતિમ વિધિ હોય છે, છેલ્લી મૃત્યુ બાદ જે દફન વિધિ, એના માટે અમારી નાનપુરા હિજરાવાડમાં અમારે જમીન બહુ નાની પડે છે, તો અને અમારું હવે પરિવાર મોટું વધી ગયું છે, એટલે કલેક્ટર સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમને એક એવી જમીનની નાની ફાળવણી કરી આલે કે જેમાં અમે અમારું મંદિર અને માતાજીનું અને અમારું જે શમશાન ભૂમિ વિધિ છે એ કરી શકીએ. માંગણી અમારી, એટલે આ માંગણી તો બહુ વર્ષોથી છે, પણ હવે એનું એ થઈ ગયું છે કે હવે બહુ જરૂરી છે અમને અમારા માટે. માંગણી જો અમારી નહીં પૂરી કરવામાં આવે તો અમે લોકો બધા અમારા કિન્નર સમાજના લોકો મળીને અમે લોકો ધરણા પર બેસી જશું અને ભૂખ હડતાલ કરશું. અત્યારે અમારા સમાજની વસ્તી તો એમ તો 500 થી 1000 જેવી વસ્તી છે પોપ્યુલેશન સુરતના અંદર. કિન્નર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓની માંગનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.